નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ઈ એજ્યુકેશન અરેસર યુટ્યુબ ચેનલમાં હું હરેશ વાઘેલા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અમારી આ ઈ એજ્યુકેશન અરેસર યુટ્યુબ ચેનલમાં સામાજિક વિજ્ઞાનને લગતા વિડીયાઓ છે અપલોડ કરવામાં આવી રહ્યા છે તો મિત્રો હજુ સુધી જો આપના દ્વારા અમારી આ ઈ એજ્યુકેશન હરેસર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડિયાઓ છે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો સાથે સાથે બાજુમાં આપવામાં આવેલ બે લાઇકોનને પણ પ્રેસ કરો કે જેથી અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડીયાઓ છે એની નોટિફિકેશન આપણને સુધી મળતી રહે મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ સત્ર એકની ગાલા સ્વાધ્યાય પોથીનું પ્રકરણ નંબર બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 ના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નોની સંપૂર્ણ સમજનો વિડિયો છે એ નિહાળવાનો છે તો ચાલો જોઈએ આજનો આ ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશનની સમજોતેનો વિડિયો સૌપ્રથમ પ્રશ્ન નંબર એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો પ્રશ્ન અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો એ સુજા ઉદોલાની બી શાહ આલમને સી મીર જાફરને કે પછી ડી મીર કાસિમને તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર ડી મીર કાસિમને પ્રશ્ન બે નીચેના પૈકી કોને અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સા એટલે કે ઓડિશાની દીવાની સત્તા આપી વિકલ્પો એ મુઘલ બાદશાહ હુમાયુએ બી અવધના નવાબને સી મુઘલ બાદશાહ શાહ આલમે કે પછી ડી બંગાળના નવાબ મીર જાફરે તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર સી મુઘલ બાદશાહ શાહ આલમે પ્રશ્ન ત્રણ ક્યા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી એ લોર્ડ વિલિયમ બેન્ટિકે બી લોર્ડ કોર્નવોલિસે સી લોર્ડ એસ્ટિંગ કે પછી ડી લોર્ડ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું એ રૈયત પદ્ધતિને કારણે બી કાયમી જમાબંધીને કારણે સી મહાલવારી પદ્ધતિને કારણે કે પછી ડી હંગામી જમાબંધીને કારણે તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર બી કાયમી જમાબંધીને કારણે પ્રશ્ન પાંચ રૈયતવાળી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા એ સર ટોમસ રો બી લોર્ડ મેકેલો સી સર હોકિન્સ કે પછી ડી થોમસ મુન્ડરો તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર ડી થોમસ મુન્ડરો ત્યારબાદ પ્રશ્ન નંબર ઈસવીસન કયા બે પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી એ કલકત્તા અને મુંબઈમાં બી મુંબઈ અને મદ્રાસમાં સી દિલ્હી અને કલકત્તામાં અને નંબર ડી કલકત્તા અને મદ્રાસમાં તો આ ચાર વિકલ્પો સાચો જવાબ થશે વિકલ્પ નંબર બી મુંબઈ અને મદ્રાસલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી એ સરપંચને બી જમીનદારને સી મુખીને કે ડી પચાયતને તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર સી મુખીને આઠમો પ્રશ્ન ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી એ સર હોકીન્સે બી સર ટોમસ રોએ સી થોમસ મુનરોએ કે પછી ડી હોલ્ટ મેકનજીએ તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર ડી

ઠંડા પ્રદેશમાં બી રણ પ્રદેશોમાં સી ગરમ પ્રદેશોમાં કે પછી ડી ડુંગરાળ પ્રદેશોમાં તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર સી ગરમ પ્રદેશોમાં અગિયારમો પ્રશ્ન ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી એ એક બી બે સી ત્રણ કે પછી ડી સંખ્યાબંધ તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર બી બે યુરોપીય દેશો ગળીનો પુરવઠો કયા દેશોમાંથી મેળવતા હતા વિકલ્પો એ આફ્રિકન દેશમાંથી બી અરબ દેશોમાંથી સી કેરેબિયન દેશોમાંથી કે પછી ડી એશિયાઈ દેશોમાંથી તો આ ચાર વિકલ્પો માંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર એ ગળીના દલાલોને બી ગળીના ઉત્પાદકોને સી ગળીના નિકાસકારોને કે પછી ડી ગળીના કારખાનાદારોને તો આ ચાર વિકલ્પોમાંથી માંથી સાચો વિકલ્પ આવશે નંબર ડી ગળીના કારખાનેદારોને ચૌદમો પ્રશ્ન ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે એ ઉત્તર ભારતનું બી પૂર્વ ભારતનું સી દક્ષિણ ભારતનું કે પછી ડી પશ્ચિમ ભારતનું તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર બી પૂર્વ ભારતનું પંદરમો પ્રશ્ન કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર એ પશ્ચિમ ભારતનો સોળમો પ્રશ્ન ઓગણીસમી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહમાં ક્યાં એક સમૂહ સમાવેશ થતો નથી એ સંથાલ બી મુંડા ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ નંબર ડી વાંસફોડા ત્યારબાદ સત્તર મો પ્રશ્ન સંથાલ જાતિના આદિવાસી સમૂહ વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા એ ગિરિહિડ ની આસપાસ બી પારસનાથ ની આસપાસ સી હજારીબાગની આસપાસ કે પછી આસપાસ તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર સી હજારીબાગની આસપાસ અઢારમો પ્રશ્ન છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના

સી સંથાલ કે પછી ડી કોયા તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર સી પ્રશ્ન મધ્ય વિકલ્પમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા એ લબાડિયા બી મુંડા સી ખોંડ કે પછી ડી ખોટ તો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર સી ખોંડ એકવીસમો પ્રશ્ન ઉલગુલાન ચળવળના પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો એ બી હજારીબાગ સી પૂર્ણિયા કે પછી ડી છોટા નાગપુર તો આ ચાર વિકલ્પો માંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર ડી છોટા નાગપુર

એ બિરસા મુંડાના બી ઠક્કર નહીં ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ નંબર એ બિરસા મુંડાના ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા મુઘલ બાદશાહે બાર ઓક્ટોબર ખાલી જગ્યામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી તો ખાલી જગ્યામાં જવાબ આવશે જગ્યા બીજી ખાલી જગ્યા ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે ભારતમાં ખાલી જગ્યા નામની જમીન મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી તો ખાલી જગ્યામાં જવાબ આવશે કાયમી જમાબંધી

અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ થયો હતો તો ખાલી જગ્યામાં જવાબ આવશે મહાલ છઠ્ઠી ખાલી જગ્યા સદીના અંત સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં ઉત્પાદિત કાચા ખાલી જગ્યા ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી ખાલી જગ્યામાં જવાબ આવશે રેશમ સાતમી ખાલી જગ્યા અંગ્રેજ કંપની ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં ખાલી જગ્યાને વસાવી ગળીનું ઉત્પાદન વધાર્યું જવાબ આવશે આઠમી ખાલી જગ્યા ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં ગળીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો તો ખાલી જગ્યામાં જવાબ આવશે નીચ નવમી ખાલી જગ્યા ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં તૈયાર ગળીને બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી હતી જવાબ આવશે રૈયતી ખાલી ગળીનું ભાગનું ઉત્પાદન ખાલી જગ્યા પ્રથાથી થતું હતું તો ખાલી જગ્યામાં જવાબ આવશે રૈયતી અગિયારમી ખાલી જગ્યા ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ખાલી જગ્યા સમૃદ્ધ બનતા હતા તો ખાલી જગ્યા જગ્યામાં આવશે રેશમ તેરમી ખાલી જગ્યા ખાલી જગ્યા જાતિના આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનું

સોળમી ખાલી જગ્યા ખાલી જગ્યા જનજાતિના લોકો કપડા વણવાનું અને ચામડા કાપવાનો વ્યવસાય કરતા હતા ખાલી જગ્યામાં જવાબ આવશે કેટલાક આદિવાસી સમૂહો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ખાલી જગ્યા ખેતી કરતા હતા ખાલી જગ્યામાં જવાબ આવશે સ્થળાંતરીય અઢારમી ખાલી જગ્યા ઈસવીસન અઢારસો ને પંચાણું માં ખાલી જગ્યા એ ઉલગુ ચળવળનું નેતૃત્વ લીધું હતું તો ખાલી જગ્યા જગ્યા ઓગણીસ સદી પહેલા ઘણા જનજાતિઓના સમૂહો ખાલી જગ્યા ખેતી કરતા હતા તો ખાલી જગ્યા માં જવાબ આવશે સ્થાયી વીસમી ખાલી જગ્યા અંગ્રેજોને ભય લાગ્યો કે બિરસાના નેતૃત્વમાં જનજાતિઓ ખાલી જગ્યા સ્થાપિત કરી દેશે વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલો પ્રશ્ન બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાયવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી તો આપેલ વિધાન ખરું છે બીજો પ્રશ્ન ત્રણ કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી તો આપેલ વિધાન ખરું છે ચાર કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા તો આપેલ વિધાન ખરું છે નંબર મહેસૂલ પદ્ધતિના હોલ્ટ હતા તો આપેલ વિધાન છે એ ખોટું થશે નંબર છ રૈયતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનાને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો તો આપેલ વિધાન ખરું છે નંબર સાત અરિયતવારી પદ્ધતિને લીધે ખેડૂતોને સારો ફાયદો થયો હતો આપેલ વિધાન ખોટું છે નંબર સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલી માંથી આવતું હતું આપેલ વિધાન ખરું છે નવમો પ્રશ્ન નીજ પ્રથામાં ખેડૂતો ગળીનું ઉત્પાદન પોતાના જ બળદ હળ અને ઓજારો વડે કરતા હતા આપેલ વિધાન ખરું છે દસમો પ્રશ્ન ગળી એ પશ્ચિમ ભારતનો મહત્વનો મહત્વનો પાક છે તો આપેલ વિધાન ખોટું છે અગિયારમો પ્રશ્ન સંથાલ જાતિના આદિવાસી સમૂહો હજારી બાગની આસપાસ રહેતા હતા આપેલ વિધાન ખરું છે

શાહ આલમ બીજો તો તેની સામે આવશે વિભાગ નંબર પાંચ કાયમી જમાબંધી ત્યારબાદ વિભાગ અનુ નંબર ત્રણ થોમસ મુનરો તો એની સામે આવશે વિભાગ બ માંથી નંબર ચાર રૈયતવારી પદ્ધતિ ત્યારબાદ વિભાગ અ માં ચાર હોલ્ટ મેકેન્સી તો એની સામે આવશે વિભાગ બ માંથી એક મહાલવારી પદ્ધતિ ફરી એક વખત પહેલાની સામે બીજું બીજાની સામે પાંચમું ત્રીજાની સામે ચોથું અને ચોથાની સામે પહેલું ત્યારબાદ જોડકા નંબર બે વિભાગ અ માં એક ગવર્નર જનરલ તો એની સામે આવશે વિભાગ બ માંથી નંબર ત્રણ લોર્ડ કોર્નવોલિસ બે ગવર્નર તો એની સામે આવશે વિભાગ બ માંથી નંબર ચાર થોમસ મુન્ડરો વિભાગ અનુ નંબર ત્રણ અંગ્રેજ અધિકારી તો એની સામે આવશે વિભાગ બ માંથી નંબર એક હોલ્ટ મેકેન્સી અને નંબર ચાર બંગાળનો નવાબ તો એની સામે આવશે વિભાગ બ માંથી નંબર બે મીર કાસિમ ફરી એક વખત પહેલાની સામે ત્રીજું બીજાની સામે ચોથું ત્રીજાની સામે પહેલું અને ચોથાની સામે બીજું ત્યારબાદ ધોડકા નંબર ત્રણ વિભાગ અ માં એક ખોંડ તો એની સામે આવશે વિભાગ બ માંથી નંબર બે મધ્ય ભારત ત્યારબાદ બીજો પ્રશ્ન લબાડિયા તો એની સામે આવશે વિભાગ બ માંથી નંબર ત્રણ આંધ્રપ્રદેશ વિભાગ વન ગુજ્જર તો એની સામે આવશે વિભાગ બ માંથી નંબર પંજાબનો પહાડી પ્રદેશ નંબર બકરબાલ એની સામે આવશે વિભાગ બ માંથી નંબર એક કાશ્મીર ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલો પ્રશ્ન મીર જાફરને હટાવીને અંગ્રેજો બીજો પ્રશ્ન બંગાળના નવાબ મીર કાસિમને અંગ્રેજો સાથે કઈ બાબતમાં અણબનાવ થયો જવાબ બંગાળના નવાબ મીર કાસિમના શાસન દરમિયાન બંગાળમાં કરમુક્ત ખાંગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજો જવાબ બાર ઓગસ્ટ સત્તરસો ને પાસઠ ના રોજ મુઘલ બાદશાહ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દીવાની સત્તા આપી એ સાથે જ ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ આ સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના માલિક બન્યા ચોથો પ્રશ્ન ભારતમાં ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી જવાબ ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસ ના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી પાંચમો પ્રશ્ન કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી જવાબ યુદ્ધના અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી છઠ્ઠો પ્રશ્ન કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું કેમ જવાબ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલ મહેસૂલ તેને ફરજીયાત આપવું પડતું હતું જમીનદાર ખેડૂત પર કરી પણ તેમની પાસે મહેસૂલ કરતો હતો પ્રશ્ન સાત કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું જવાબ કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના અનેક વિદ્રોહ થયા અન્ન ભંડાર તરીકે ઓળખાતું પ્રણેતા ચેન્નાઈ એટલે કે મદ્રાસના ગવર્નર થોમસ મુન્ડરો હતા નવમો પ્રશ્ન રૈયતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી હતી જવાબ રૈયતવારી પદ્ધતિ

સરકારને મહેસૂલ ચૂકવવાનું હતું મહાલ પદ્ધતિમાં હોલ્ટ મેકન્જી નામના અંગ્રેજ અધિકારીએ દાખલ કરી હતી બારમો પ્રશ્ન ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ક્યારે થયો હતો જવાબ ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો હતોલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ શો હતો જવાબ મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનનો સમૂહ હતો ચૌદમો પ્રશ્ન અંગ્રેજોએ ભારતની જમીન વ્યવસ્થામાં કરેલ મૂળભૂત ભારતના ગામડાની સ્થિરતા સ્વાયત્તા સ્વતંત્રતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા પંદરમો પ્રશ્ન અંગ્રેજોએ કયા કયા પાકોનું વ્યાપારીકરણ કર્યું જવાબ અંગ્રેજોએ મુખ્યત્વે ગળી કપાસ કાચું રેશમ અફીણ મરી વગેરે પાકોનું વ્યાપારીકરણ કર્યું સોળમો પ્રશ્ન અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું જવાબ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં

નિજ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું જવાબ નિજ પ્રથામાં ગળીનું ઉત્પાદન કરવા ખેડૂતો પોતાના જ હળ બળદો અને ઓજારોનો ઉપયોગ કરતા અને ગળીનો પાક તૈયાર થાય ત્યારે તેને કાપીને સીધો કારખાનામાં મોકલાતો ઓગણીસમો પ્રશ્ન રૈયતની પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું જવાબ પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનાદારને વેચતો આ પ્રથામાં કારખાનાદાર ખેડૂતને લોન આપતો હતો વીસમો પ્રશ્ન ઓગણીસમી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિના સમૂહો રહેતા હતા જવાબ ઓગણીસમી સદીમાં ભારતમાં ખોંડ સંથાલ મુંડા કોયા કોલ ગોંડ ભીલ વનગુજ્જર લબાડિયા ગદી બકરબાલ વગેરે જનજાતિના સમૂહો રહેતા હતા એકવીસમો પ્રશ્ન બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો તેના માતા પિતાના નામ શા હતા બિરસા મુંડા નો જન્મ નવેમ્બર અઢારસો ને પંચોતેર માં થયો હતો તેની માતાનું નામ કરમી અને પિતાનું નામ સુગના મુંડા હતું ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રશ્ન એક કાયમી જમાબંધીની જોગવાયો જણાવો જવાબ

કોને કહેવામાં આવતી જવાબ ગીચ જંગલોના પ્રદેશમાં એટલે કે સ્થળાંતર ખેતી કરવામાં આવે છે કેટલાક આદિવાસી સમૂહ પર પડે તે માટે જંગલોના વૃક્ષોને અડધેથી કાપતા તેઓ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા એ પછી કાપેલા વૃક્ષો અને ઘાસને સળગાવી તેની રાખને જમીનમાં ભેળવી દેતા અને એ જમીનમાં ખેતી કરતા રાખમાં પોટાશનું તત્વ હોવાથી જમીન ફળદ્રુપ એક વખત ઉત્પાદન લીધા પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને એ જ પદ્ધતિથી ત્યાં ફરીથી ખેતી કરતા આ પ્રકારની ખેતીની સ્થળાંતરીય એટલે કે સ્થળાંતરિત ખેતી કહેવામાં આવતી ત્રીજો પ્રશ્ન કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું જવાબ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય ખેડૂતોએ નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું તેથી જમીનદાર તેમના પર જોર જોલમ કરીને મહેસૂલ વસૂલ કરતો આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું ખરેખર આ પદ્ધતિ ખેડૂતો માટે શાપરૂપ નીવડી હતી નંબર યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી જવાબ ભારતની ગળી સૂત્રાવ કાપડના રંગ કામમાં વપરાતી હતી ભારતની ગળીનો રંગ ચમકતો હોય તેમ સૂત્રાવ કાપડ પર ઉપસતો હતો ઈસવીસન સત્તરસો ને સુધી યુરોપિયન દેશો ગળી કેરેબિયન દેશમાંથી મંગાવતા હતા સમય જતા કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું તેથી યુરોપિયન દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી હતી ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો પ્રશ્ન એક એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું જવાબ જમીનદારે તેમના ખેડૂતો પાસેથી કેટલું જમીન મહેસૂલ લેવું તે કાયમી જમાબંધીમાં નક્કી કરવામાં આવ્યું નહોતું આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલ મહેસૂલ તેને આપવું પડતું હતું જમીનદાર ખેડૂતો પર જુલમ વરસાવીને મહેસૂલ વસૂલ કરતો કાયમી જમાબંધીને કારણે ખેડૂતોનું ભારે શોષણ થયું જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા અંગ્રેજ સરકારે ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલા ભર્યા નહીં બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું આથી એક સમયનું ગણાતું બંગાળ કંગાળ બન્યું બીજો અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી જવાબ બિરસા એ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને તેમના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી બિરસાની દરેક વાત મુંડા જનજાતિના લોકો સારી રીતે માનતા હતા તેથી અંગ્રેજ સરકારને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં છોટા નાગપુરના વિસ્તારમાં મુંડા રાજ સ્થાપિત કરી દેશે બિરસાના જન આંદોલનનો વ્યાપ વધતા સરકારના રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનાવવાનો ખોટો આરોપ મૂકી અંગ્રેજોએ ઈસવીસન બિરસા ધરપકડ કરી બિરસાના જન આંદોલનનો વ્યાપ વધતા સરકારના રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી અંગ્રેજોએ ઈસવીસન અઢારસો ને પંચાણું માં બિરસા મુંડાની ધરપકડ કરી મુખ્ય પ્રશ્ન નંબર આઠ ટૂંક લખો પેલી ટૂંક કાયમી જમાબંધી જવાબ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસના શાસન દરમિયાન ભારતમાં ઈસ્વીસન સત્તરસો ને ત્રાણું માં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી કાયમી જમાબંધી અનુસાર નંબર એક જમીનદારને જમીનની માલિકીનો અને જમીન મહેસૂલ વસૂલ કરવાનો હક આપવામાં આવ્યો

જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો કેમ કે જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી આમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ સરકારને આપ્યું જે જમીનદારો મહેસૂલ ભરી ન શક્યા તેમની જમીન સરકારે જપ્ત કરી સમય જતા સરકારે ખેતી અને ખેડૂતના વિકાસમાં કોઈ રસ ન દાખવ્યો આમ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થયું અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું ખેડૂતોના ભારે કારણે બંગાળમાં ખેડૂતોએ કર્યા બીજી અસંતોષમાં ખેડૂતો જવાબ બિરસા મુંડા જનજાતિના સમાજના ઉત્કર્ષ માટે રચાયેલ ઉલ ગુલામ ચળવળના પ્રણેતા હતા બિરસાંડા નો જન્મ પંદર નવેમ્બર અઢારસો ને પંચોતેર માં થયો હતો તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાના હતું બિરસાનું બચપણ ઘેટા બકરા ચારવામાં વાસળી વગાડવામાં અને અખાડામાં કુસ્તીના દાવ કરવામાં પસાર થયું હતું કુટુંબની ગરીબીને કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત

ના કામોમાં લાગી ગયા હતા દક્ષિણ બિહારમાં લગભગ ચળવળ દરમિયાન જનજાતિના લોકોને દારૂનો ત્યાગ કરવાની ઘર અને ગામને સ્વચ્છ રાખવાની તથા ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવાની હાકલ કરી તેણે મુંડાના ગૌરવશાળી ભૂતકાળ મુજબ સમુદાય સારી રીતે અનુસરતો હતો બિરસાની ચળવળથી અંગ્રેજોને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરશે તેથી તેણે રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનવાનો બિરસા પર ખોટો આરોપ મૂકી ઈસવીસન અઢારસો ને પંચાણું માં બિરસાની ધરપકડ કરી ઈસવીસન અઢારસો સત્તાણું માં જેલમાંથી છૂટ્યા પછી બિરસાએ ફરીથી ચળવળ શરૂ કરી તેણે દીકો અને અંગ્રેજો સાથે સફેદ ધ્વજ નું બિરસા રાજ સ્થાપવા ચળવળને વેગવંતી બનાવાય તેમણે દીકો અને અંગ્રેજો સાથે સફેદ અવસાન થવાથી તેની ચળવળ મંદ પડી ગઈ તો મિત્રો આજનો આ વિડીયો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આશા છે કે તમને અમારો આ વિડીયો છે ગમ્યો હશે મિત્રો જો તમને અમારો આ વિડીયો ગેમો હોય તો અમારે આ ઈ એજ્યુકેશન અરેસર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડીયોઓ છે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો સાથે સાથે બાજુમાં આપવામાં આવેલ બે લાયકોને પણ પ્રેસ કરો કે જેથી અમારી ચેનલમાં અપલોડ થતા તમામ વિડીયોની નોટિફિકેશન છે એ આપણા સુધી મળતી રહે થેન્ક યુ